અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। એસજી હાઈવે હોય કે પછી ગોતા કે પછી વૈષ્ણવ દેવી વિસ્તાર, આ તમામ જગ્યાઓએ વરસાદનું આગમન થયું છે। મેઘ મહેર કરી રહ્યો છે। અડાલજ ભાગવતચાર રસ્તાની આસપાસ પણ વરસાદ છે તે શરૂ થયો હતો। આ સિવાય સુભાષ બ્રિજ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। તો અમદાવાદમાં ઘણા લાંબા સમય પછી મેઘ મહેર થઈ છે, વરસાદ વરસ્યો છે। કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા છે, અમે છાંટણા કહી શકાય, તો કેટલાક વિસ્તારોમાં વરસાદની માત્રા, વરસાદની તીવ્રતા છે તે વધારે જોવા મળી છે। અમદાવાદમાં વરસાદનું આગમન, સુભાષ બ્રિજ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। આ સિવાય એસજી હાઈવે, ગોતા, વૈષ્ણવદેવી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી, તે પ્રમાણે અમદાવાદમાં પણ જે રીતે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી, અમદાવાદમાં વરસાદ વરસ્યો। ઘણા બધા દિવસો પછી અમદાવાદમાં વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી જોવા મળી, રસ્તાઓ ભીડા થયા, ક્યાંક ને ક્યાંક જનજીવનને પણ અસર પહોંચી। કારણ કે જે પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી જે પ્રમાણે અસહ્ય બફારો વર્તાઈ રહ્યો હતો અને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, તો એસજી હાઈવે વિસ્તાર, ગોતા, વૈષ્ણવદેવી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। તો વધુ વિગત મેળવીશું સંવાદદાતા જયંતિ ચૌધરી લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે। જયંતિ, આપની પાસે આવવા માંગીશું, અમદાવાદના કયા વિસ્તારમાં આપ ઉપસ્થિત છો અને અત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ કેવો જામ્યો છે? અમને ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વફારો હતો, પરંતુ હવે સારા સમાચાર એ છે કે ઠંડક પ્રસરી છે। ખાસ કરીને સુભાષ બ્રિજ છે, એરપોર્ટ સાઇડ, નરોડા, તે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છે તે જામ્યો છે। લગભગ 20 મિનિટથી વરસાદ છે તે અહીંયા પડી રહ્યો છે, એટલે ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં અમદાવાદ તેમજ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ થવાની પૂરીપૂરી સંભાવનાઓ છે। અત્યારે આપ જોઈ શકો છો, એરપોર્ટ વિસ્તાર છે, નરોડા વિસ્તાર છે, નારોલ વિસ્તાર છે, અથવા તો કહી શકાય કે સુભાષ બ્રિજ, આરટીઓ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, તે વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છે તે જામ્યો છે। વરસાદ છે તે લગભગ 20 મિનિટથી અહીંયા પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આવનારા સમયની અંદર સતત વરસાદ છે તે થવાનો છે। લાંબા બ્રેક બાદ વરસાદ આવતાની સાથે જ લોકોમાં પણ એક પ્રકારની ખુશીનો માહોલ છે, કારણ કે ખૂબ જ વધુ પડતા બફારા બાદ હવે ઠંડક પ્રસરી રહી છે, એટલે ચોક્કસથી કહી શકાય કે અમદાવાદીઓમાં તો આનંદ છે, સાથે જ ગુજરાતની અંદર પણ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તેને લઈને ખેડૂતો માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે વરસાદના માહોલને લઈને અત્યારે સમગ્ર ગુજરાતવાસીઓમાં એક પ્રકારની ખુશીનો માહોલ છે। જી જી, બિલકુલથી આભાર તમામ વિગતો બદલ। તો વરસાદને લઈને અત્યારે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। સુભાષ બ્રિજ વિસ્તાર, એરપોર્ટ વિસ્તાર, આ બધા જ વિસ્તારોમાં છેલ્લા 20 મિનિટ અડધો કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ પડતા જે રોડ રસ્તાઓ છે તે ભીના થયા છે। કેટલાક વિસ્તારોમાં જે ભારે વરસાદની માત્રા જોવા મળી હતી, તો કેટલાક વિસ્તારોમાં મોડરેટ વરસાદ છે તે જોવા મળ્યો હતો, જે છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો। અડાલજ ભાગવતચાર રસ્તા આસપાસ વરસાદ શરૂ થયો છે, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજુ પણ આવનારા દિવસ વરસાદ વરસશે। કારણ કે ઓગસ્ટ મહિનાની જો વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યો હતો, વરસાદની રાહ તમામ લોકો જોઈ રહ્યા હતા, ચાહે તે શહેરીજનો હોય અથવા તો તે ખેડૂતો હોય, વરસાદની કાગડોળે જ રાહ જોવામાં આવી હતી। કારણ કે જેટલો જોઈએ તેટલો વરસાદ હજુ પણ એટલી માત્રામાં વરસાદ નથી પડ્યો।